નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 9ના અંગ્રેજી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના યુનિટ નંબર 2 ડેન્ટલ હેલ્થનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના અંગ્રેજી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના બધા જ યુનિટના વિડીયો સોલ્યુશન્સ મૂકવામાં આવેલા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તેમજ આ તમામ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મૂકી દેવામાં આવી છે, તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પીડીએફનો અભ્યાસ કરી લેવો। આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને તમારે જે ધોરણના, જે વિષયના, જે પણ પાઠના વિડીયોના લિંકની જરૂરિયાત હોય તે તમે વોટ્સઅપ ઉપર મેળવી શકો। ચાલો તો શરૂ કરીએ ધોરણ 9ના અંગ્રેજી વિષય એટલે કે ઇંગ્લિશ વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના યુનિટ નંબર 2 ચેપ્ટર નંબર 2 ડેન્ટલ હેલ્થનું સંપૂર્ણ સોલ્યુશન। प्रश्न नंबर 1, रीड द एक्सट्रेक्ट्स एंड आंसर द क्वेश्चन्स एटले के अहींया जे पेरेग्राफ आपेलो छे ते तमारे ध्यानपूर्वक वांचवानो छे अने तेमनी नीचे आपेला प्रश्नोना उत्तर आपणे आपीए। पहलो सवाल, हाउ डीड सोनिया सफर बिकॉज ऑफ टूथेच? तो जोईए उत्तर, सोनिया कूड नॉट ईट और स्लीप, शी कूड नाइधर गो टू स्कूल नोर स्टडी एट होम। एटले के सोनिया ने जे दाँतनो दुखाव थतो हतो એના કારણે તેને કેવું સહન કરવું પડતું હતું, તો એ સૂઈ પણ નહોતી શકતી, ખાઈ પણ નહોતી શકતી કે શાળાએ પણ જઈ શકતી ન હતી કે લેશન પણ નથી કરી શકતી। બીજું, વોટ ડીડ સોનિયા સંકલ સે? સોનિયાના કાકાએ શું કહ્યું? તો ઉત્તર, સોનિયા સંકલ સેડ ધેટ ધે મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ। સોનિયાના કાકાએ કહ્યું કે તેમણે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ। ત્યાર પછી બીજો પેરેગ્રાફ આપણને અહીંયા આપેલો છે, જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે। જોઈએ એમની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર। તો પહેલો સવાલ, Where did Sonia go in the evening? સાંજે સોનિયા ક્યાં ગઈ? તો in the evening Sonia went to the dental clinic of Doctor Bansi Sharma। તો સાંજે સોનિયા ડૉક્ટર બંસી શર્માના ડેન્ટલ ક્લિનિક પર ગઈ। બીજો સવાલ, What kind of doctor was Doctor Sharma? ડૉક્ટર શર્મા કેવા પ્રકારના ડૉક્ટર હતા? તો ઉત્તર આવશે, ડૉક્ટર શર્મા વોઝ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર। હોશિયાર અને યુવાન ડૉક્ટર હતા। મિત્રો, આપણે તમારા માટે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે। આ એપ્લિકેશનમાં તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો, જેમ કે સમજૂતીની પીડીએફ, સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીઓના સોલ્યુશન, અસાઇનમેન્ટના સોલ્યુશન, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્રના સોલ્યુશન, તમામ સોલ્યુશનની જે પીડીએફો છે તેમનો અભ્યાસ કરી શકશો। તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરજો, તમારા દોસ્તો અને મિત્રોને પણ જણાવજો અને આ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની જે પીડીએફો છે તેનો અવશ્ય અભ્યાસ કરી લેજો। એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ત્યાર પછી જોઈએ ત્રીજો પેરેગ્રાફ। તો ત્રીજો પેરેગ્રાફ જે છે તેના ઉપરથી જોઈએ આપણે પ્રશ્નોના સવાલ। એમાં છે પહેલો સવાલ, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડીડ ધ ડૉક્ટર યુઝ ટુ ચેક સોનિયાઝ ટીથ? તો આન્સર આવશે, ધ ડૉક્ટર યુઝડ અ માઉથ મિરર એન્ડ પ્રોબ ટુ ચેક સોનિયાઝ ટીથ। એટલે કે ડૉક્ટર જે છે માઉથ મિરર અને પ્રોબ સોનિયાના દાંત જે છે એ ચેક કરવા માટે યુઝ કરે છે। બીજું, વોટ ડીડ ધ ડૉક્ટર સી? ડૉક્ટરે શું જોયું? તો જવાબ આવશે, ધ ડૉક્ટર સો કેવિટી ઇન અ મિરર। ડૉક્ટરે અરીસાની અંદર કેવિટી એટલે કે સડો જોયો। ત્યાર પછી ચોથો પેરેગ્રાફ આપેલો છે, જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર જોઈએ। તેમાં પહેલો સવાલ, વાય ડીડ ધ ડૉક્ટર ગીવ મેડિસિન્સ ટુ સોનિયા? એટલે કે ડૉક્ટરે સોનિયાને શા માટે મેડિસિન્સ દવાઓ આપી? તો ઉત્તર, ધ ડૉક્ટર ગેવ મેડિસિન્સ ટુ સોનિયા સો ધેટ ધ પેઇન વુડ સબસાઇડ એન્ડ હી કુડ ગીવ હર ફર્ધર ટ્રીટમેન્ટ ધ નેક્સ્ટ ડે। એટલે કે તેનો દુખાવો ઓછો થઈ શકે અને આગળની જે સારવાર છે તે બીજા દિવસથી શક્ય થઈ શકે। બીજું, વાય કુડ સોનિયા કમ અલોન? શા માટે સોનિયા એકલી આવી? તો સોનિયા કુડ કમ અલોન બિકોઝ હર અંકલ વોઝ આઉટ ઓફ સ્ટેશન। કારણ કે તેમના પિતાજી, સોરી, એમના જે અંકલ છે તે બહાર ગામ ગયા હતા। ત્યાર પછી પાંચમો પેરેગ્રાફ આપેલો છે, જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે। જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ, વોટ ટ્રીટમેન્ટ ડીડ ધ ડૉક્ટર ગીવ અ સોનિયા? ડૉક્ટરે સોનિયાને શું સારવાર કરી? ઉત્તર, ધ ડૉક્ટર ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર એન્ડ ધેન હી ફિલ્ડ વિથ અ વ્હાઇટ સબસ્ટન્સ નોન એઝ લાઇટ કર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ। એટલે કે ડૉક્ટરે એની જે કેવિટી હતી તેને એર રોટરની મદદથી સાફ કરી અને ત્યાર પછી જે વ્હાઇટ સબસ્ટન્સ નામનો સફેદ પદાર્થ છે તેણે એ દાંતની અંદર ભરી દીધો। બીજો સવાલ, વાય કુડ ધ ડૉક્ટર સ્પેર ટાઈમ ટુ ટોક ટુ સોનિયા? શા માટે ડૉક્ટર પાસે વધારાનો સમય હતો સોનિયા સાથે વાતો કરવા? તો જોઈએ ઉત્તર, ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ સોનિયા બિકોઝ શી વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે, કારણ કે સોનિયા જે છે તે દિવસે છેલ્લી પેશન્ટ, છેલ્લી દર્દી હતી. ત્યાર પછી છઠ્ઠો પેરેગ્રાફ આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે. જોઈએ તેમની ઉપરથી પહેલો સવાલ, વોટ ડીડ સોનિયા લવ ઇટિંગ, સોનિયાને શું ખાવું પસંદ હતું? તો ઉત્તર, સોનિયા લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ્સ એન્ડ અધર સ્વીટ્સ, તેમને ચોકલેટ, આઈસ્ક્રીમ અને મીઠાઈઓ ખાવી પસંદ હતી. બીજું, હાઉ મેની ટાઈમ્સ ડીડ સોનિયા બ્રશ હર ટીથ, સોનિયા જે છે પોતાના દાંત કેટલી વાર સાફ કરે છે? તો સોનિયા બ્રશ્ડ હર ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ, તો સોનિયા ફક્ત સવારમાં પોતાના દાંત સાફ કરે છે. ત્યાર પછી સાતમો પેરેગ્રાફ ધ્યાનપૂર્વક વાંચવાનો છે. જોઈએ એમના ઉપરથી સવાલ. તો પહેલો સવાલ, હાઉ મેની ટાઈમ્સ શુડ વી બ્રશ અવર ટીથ, આપણે કેટલી વખત બ્રશ જે છે તે કરવું જોઈએ અને દાંત સાફ કરવા જોઈએ? તો ઉત્તર, વી શુડ બ્રશ અવર ટીથ ટ્વાઇસ અ ડે, એટલે કે દિવસમાં બે વખત કરવા જોઈએ. ઇન ધ મોર્નિંગ એન્ડ બિફોર ગોઈંગ ટુ બેડ, એક તો સવારમાં અને બીજું તો સાંજે સૂતા પહેલાં. ચાલો ત્યાર પછી આપણે જોઈએ આઠમું. તો આઠમો પેરેગ્રાફ ધ્યાનપૂર્વક વાંચવાનો છે. ત્યાર પછી જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ટીથ, એટલે કે બ્રશ કરવા માટેનો સાચી રીત શું છે? તો ઉત્તર, ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ટીથ ઇઝ ટુ મૂવ ધ બ્રશ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ, એટલે કે ઉપર અને નીચે ફેરવવું, સો ધેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટક્સ બિટવીન ધ ટીથ, જેના કારણે દાંતની વચ્ચે ચોંટેલા ખોરાકના જે નાના નાના કણો છે તે દૂર થઈ શકે. બીજું, હાઉ શુડ ધ ગમ લાઇન્સ બી બ્રશ્ડ, પેઢાઓમાં પણ કેવી રીતે આપણે બ્રશ કરવું જોઈએ? તો ગમ લાઇન શુડ બી બ્રશ્ડ વિથ અ જેન્ટલ સ્ટ્રોક, એકદમ નરવા હાથે, એકદમ નરમ રીતે. હાઉ ઓફન શુડ યુ ક્લીન યોર માઉથ, તમે કેટલી વખત મોં જે છે તે સાફ કરવું જોઈએ? તો વી શુડ clean our mouth after every meal and every time we eat a chocolate or an ice cream, જ્યારે પણ આપણે ભોજન લઈએ અથવા તો ચોકલેટ અથવા આઈસ્ક્રીમ ખાઈએ ત્યારે આપણે આપણું મોં સાફ કરવું જોઈએ. ત્યાર પછી નવમો પેરેગ્રાફ અહીંયા આપણને આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે. જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ, વોટ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન, તો જવાબ આવશે ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન, એટલે કે મોં સાફ કરવું તે. બીજું, વોટ ડુ ધ જમ્સ ફીડ ઓન, આ જે જંતુઓ હોય છે તે શું ખાવાનું શરૂ કરે છે? ધ જમ્સ ફીડ ઓન ધ ફૂડ પાર્ટિકલ સ્ટક ધ સરફેસ ઓફ ધ ટીથ એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન ધ ટીથ, એટલે કે બે દાંતોની વચ્ચે રહેલી જગ્યામાં અને સપાટી ઉપર, દાંતની સપાટી ઉપર જે ખોરાકના કણો ચોંટેલા હોય છે તે ખાવાનું શરૂ કરે છે. વોટ ડુ ધ જમ્સ ડુ, એટલે કે આ જંતુઓ શું કરે છે? તો જમ્સ ડિસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ ઓફ ધ ટીથ એન્ડ ધીસ લીડ્સ કેવિટી, એટલે કે આ જે જમ્સ હોય છે, જંતુ હોય છે તે ઇનેમલ કોટિંગનો નાશ કરે છે અને એના કારણે કેવિટી થાય છે. ચાલો ત્યાર પછી 10મો પેરેગ્રાફ આપણને આપેલો છે જે ધ્યાનપૂર્વક તમારે વાંચવાનો છે. જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ, વોટ ઇઝ ઇનેમલ, તો આન્સર આવશે ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઓફ ધ ટીથ ઇઝ કોલ્ડ ઇનેમલ, એટલે કે દાંતનું સૌથી ઉપરનું જે પડ હોય છે તેને ઇનેમલ કહેવામાં આવે છે. બીજું, વોટ ઇઝ અ ડેન્ટિન, ધ સેકન્ડ લેયર ઓફ ધ ટીથ વિચ ઇઝ અ સ્લાઇટલી એલોઇશ ઇઝ કોલ્ડ ડેન્ટિન, જે બીજું પડ હોય છે દાંતનું કે જે આછા પીળા રંગનું હોય છે તેને ડેન્ટિન કહેવામાં આવે છે. ત્રીજું, વોટ ઇઝ અ ડેન્ટલ પલ્પ, આ ડેન્ટલ પલ્પ શું છે? તો આન્સર, ધ ઇનર મોસ્ટ લેયર ઓફ ધ ટીથ ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ, એટલે કે સૌથી અંદરનું જે પડ છે તેને ડેન્ટલ પલ્પ કહેવાય. ચોથું, વિચ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ ધ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી, એટલે કે આપણા દાંતનો સૌથી સખત અને મજબૂત ભાગ કયો છે? ધ ઇનેમલ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ ધ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી, એટલે કે ઇનેમલ જે છે તે સૌથી સખત અને સૌથી મજબૂત ભાગ છે. ત્યાર પછી આપણે જોઈએ 11મો પેરેગ્રાફ. તો અહીંયા તમે જોઈ શકો છો, ધ્યાનપૂર્વક વાંચી શકો છો અને તેમની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે. તો પહેલો સવાલ, નેમ ધ ટુ ટાઈપ્સ ઓફ ટીથ, બે પ્રકારના દાંત જણાવો. ધ ટુ ટાઈપ્સ ઓફ ટીથ આર ડિસિડિયસ ઓર મિલ્ક ટીથ એન્ડ પરમેનન્ટ ટીથ, તો બે પ્રકારના દાંત કયા કયા છે? તો એક તો ડિસિડિયસ ટીથ, એટલે કે દૂધિયા દાંત, અને બીજા છે પરમેનન્ટ, એટલે કાયમી દાંત. બીજું, વોટ ઇઝ અ મોલાર, મોલાર એટલે શું? તો મોલાર ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ, તે દાંતનો એક પ્રકાર છે. ત્રીજું, વોટ ડુ યુ નો અબાઉટ ડિસિડિયસ ટીથ, તમે દૂધિયા દાંત વિશે શું જાણો છો? તો જોઈએ ઉત્તર, ડિસિડિયસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન અ નંબર એન્ડ ધે શેડ વન બાય વન આફ્ટર ગ્રોથ, એટલે કે આ જે ડિસિડિયસ ટીથ હોય છે ને તેની સંખ્યા 20 હોય છે અને તે એક પછી એક પડી જાય છે, એનો વિકાસ થાય છે અને પછી પડી જતા હોય છે. ત્યાર પછી જોઈએ ચોથું, હાઉ મેની પરમેનન્ટ ટીથ ડુ વી યુઝ્યુઅલી હેવ, આપણે કેટલા પરમેનન્ટ દાંત હોય છે? તો વી યુઝ્યુઅલી હેવ 32 પરમેનન્ટ ટીથ, એટલે કે 32 દાંત હોય છે. ત્યાર પછી 12મો પેરેગ્રાફ અહીંયા આપણને આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે. જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ, હાઉ મેની ઇન્સિજર્સ એન્ડ કેનિન્સ આર ધેર ઇન ઈચ જો, દરેક જડબામાં કેટલા ઇન્સિજર અને કેનિન હોય છે? To answer, there are 4 incisors and 2 canines in each jaw. Biju, how many premolars and molars are there in each jaw? So there are 4 premolars and 4 or 6 molars in each jaw. ત્યાર પછી 13મો પેરેગ્રાફ આપણને આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે. જોઈએ પેરેગ્રાફ ઉપરથી પહેલો સવાલ. હાઉ ડીડ પૂજા બ્રેક હર ટીથ? પૂજા પોતાના જે દાંત જે છે હાઉ ડીડ પૂજા બ્રેક હર ટીથ? તો આન્સર, પૂજા સ્લીપ્ડ ઓફ અ સ્ટેરકેસ એન્ડ બ્રોક હર ટીથ. એટલે કે પૂજા દાદર ઉપરથી પડી ગઈ હતી એટલા માટે એમના દાંત જે છે તે ભાંગી ગયા હતા. હુમ શુડ પૂજા કન્સલ્ટ? પૂજાએ કોની સલાહ લેવી જોઈએ? તો આન્સર, પૂજા શુડ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. ત્રીજું, વોટ વિલ ધ ડેન્ટિસ્ટ સજેસ્ટ ટુ પૂજા? આન્સર, ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ રિસ્ટોરેશન ઓફ ટીથ વિથ લાઇટ કડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. એટલે કે ડેન્ટિસ્ટ જે છે તેમને લાઇટ કડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલની મદદથી તે પૂરવાનું કહેશે. ચાલો, ત્યાર પછી 14મો પેરેગ્રાફ આપણને આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે. જોઈએ એમને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર. એમાં પહેલો સવાલ, વાય ડઝ ધારા ફીલ ઇમ્બેરેસ્ડ? તો જોઈએ ઉત્તર, ધારા ફીલ્સ ઇમ્બેરેસ્ડ બીકોઝ શી હેઝ એન અનઇવન ગ્રોથ ઓફ ટીથ. કારણ કે તેના દાંતનો જે વિકાસ છે તે અનઇવન થયો છે, ઊંચો નીચો થયો છે. વોટ ઇઝ ધ સોલ્યુશન ટુ અનઇવન ગ્રોથ ઓફ ટીથ? તો અનઇવન ગ્રોથ જે થયો હોય દાંતનો એનું સોલ્યુશન શું છે? જોઈએ ઉત્તર, અનઇવન ગ્રોથ ઓફ ટીથ કેન બી કરેક્ટેડ બાય ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ ઇન વિચ બ્રેસીસ આર ફિક્સ્ડ ઓન ધ ટીથ ટુ બ્રિંગ ધેમ ઇન પ્રોપર અલાઇનમેન્ટ. ત્યાર પછી ત્રીજો સવાલ, વોટ ઇઝ ક્રાઉડિંગ? તો આન્સર આવશે, અનઇવન ગ્રોથ ઓફ ટીથ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. ત્યાર પછી 15મો પેરેગ્રાફ આપણને આપેલો છે. જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ, વિચ પ્રોજેક્ટ ડઝ સોનિયા વોન્ટ ટુ ટેક અપ? તો આન્સર, સોનિયા વોન્ટ્સ ટુ ટેક અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા કહ્યું છે કે યુઝ ધ સેટ ઓફ વર્ડ ઇન યોર ઓન સેન્ટેન્સ. એટલે કે તમારા પોતાના સેન્ટેન્સ બનાવવાના છે. અહીંયા જે આપણને શબ્દો આપેલા છે એની મદદથી અહીંયા આપ્યું છે ઇમ્પોસિબલ અને ડિસ્ટ્રોય. તો વાક્ય બનાવી શકીએ, ધ કિંગ ફાઉન્ડ ઇટ ઇમ્પોસિબલ ટુ ડિસ્ટ્રોય ધ ઇનેમી. ત્યાર પછી બીજું, કોમ્પિટન્ટ અને વેલ્યુએબલ. તો આન્સર આવશે, મિસ્ટર વર્મા ઇઝ અ કોમ્પિટન્ટ ઓફિસર એન્ડ હી સજેશન્સ આર વેરી વેલ્યુએબલ ફોર ધ સ્ટાફ. ત્યાર પછી ત્રીજું છે રીઝન અને કન્સલ્ટ. તો વાક્ય બનશે, ડુ યુ નો ધ રીઝન વાય જતીન ઇઝ કન્સલ્ટિંગ અ લોયર. ત્યાર પછી ચોથું આપણને જોશું તો અહીંયા આપેલું છે રિક્વાયરમેન્ટ અને હાઇજીન. તો આપણું વાક્ય બનશે, બ્રશિંગ ટીથ ટ્વાઇસ અ ડે ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. પાંચમું છે પોસિબલ અને રિસ્ટોરેશન. તો વાક્ય બનશે, ધ રિસ્ટોરેશન ઓફ ધીસ ઓલ્ડ ફોર્ટ ઇઝ પોસિબલ ઓનલી ઇફ ધ ગવર્મેન્ટ ગીવ્સ ઇનફ ફંડ્સ. ત્યાર પછી છઠ્ઠું છે ઇવેન્ચ્યુઅલી અને એક્ઝામિન. તો જોઈએ ઉત્તર, ઇવેન્ચ્યુઅલી ધ સ્ટ્રાઇકિંગ ટીચર વેર રેડી ટુ એક્ઝામિન ધ આન્સર શીટ્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ. ત્યાર પછી આપણે 7મું જોઈએ એક્ઝિસ્ટ અને વાઇડ. તો જોઈએ ઉત્તર, ધેર એક્ઝિસ્ટ અ વાઇડ ગેપ બિટવીન ધ રીચ એન્ડ ધ પુઅર. ત્યાર પછી છે 8મું સોલ્યુશન અને પરમેનન્ટ. તો આ પ્રમાણે ઉત્તર બનશે, ધેર સીમ્સ ટુ બી નો પરમેનન્ટ સોલ્યુશન ટુ ધ ટ્રાફિક પ્રોબ્લેમ ઇન સિટીઝ. ત્યાર પછી 9મું છે રેગ્યુલરલી ઇન ધ લોંગ રન. તો જોઈએ ઉત્તર, ઇફ યુ એક્સરસાઇઝ રેગ્યુલરલી ઇટ વિલ સર્ટેનલી બેનિફિટ યુ ઇન ધ લોંગ રન. 10મું છે સજેસ્ટ અને ફાઉન્ડ ઓફ. તો વાક્ય બનશે, સિન્સ નેહા ઇઝ અ ફાઉન્ડ ઓફ મ્યુઝિક આઈ સજેસ્ટેડ હર ટુ લર્ન ટુ પ્લે અ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 3, રાઇટ વુ સેડ ટુ વૂમ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ. એટલે કે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખવાનું છે. તો પહેલું, વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. આપણે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ. તો ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય અશોકભાઈ ટુ સોનિયા. અશોકભાઈ સોનિયાને કહે છે. બીજું, હેલો યંગ લેડી, વોટ્સ મેટર વિથ યુ? તો ધીસ વોઝ સેડ બાય ડૉક્ટર શર્મા ટુ સોનિયા. ડૉક્ટર શર્મા સોનિયાને કહે છે. ત્રીજું, આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. તો ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય ડૉક્ટર શર્મા ટુ અશોકભાઈ. ડૉક્ટર શર્મા અશોકભાઈને કહે છે. ચોથું, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. હું ફક્ત સવારમાં જ બ્રશ કરું છું. તો ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય સોનિયા ટુ ડૉક્ટર શર્મા. સોનિયા કહે છે ડૉક્ટર શર્માને. ત્યાર પછી 5મું સેન્ટેન્સ જોઈએ, You must brush your teeth properly twice a day, once in the morning and once before you go to bed. બે વખત આપણે બ્રશ કરવું જોઈએ, એક સવારમાં અને એક સાંજે સૂતા પહેલાં. તો ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય ડૉક્ટર શર્મા ટુ સોનિયા. ડૉક્ટર શર્મા સોનિયાને કહે છે. છઠ્ઠું, ઇનેમલ કોટિંગ, વોટ્સ ધેટ? ઇનેમલ કોટિંગ એ શું છે? તો આન્સર, ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય સોનિયા ટુ ડૉક્ટર શર્મા. સોનિયા ડૉક્ટર શર્માને કહે છે. 7મું, નો વન શુડ ફીલ એમ્બેરેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. કોઈએ પણ પોતાની જે શારીરિક ખોડખાપણો હોય છે તેમાં શરમ અનુભવવી જોઈએ નહીં. This sentence was said by Dr. Sharma to Sonia. 8મો, well, Sonia can come alone. She is a brave girl. સારું, સોનિયા એકલી જ આવી જશે, તે ખૂબ બહાદુર છોકરી છે. તો This sentence was said by Dr. Sharma to Ashok Bhai. Dr. Sharma અશોકભાઈને કહે છે. ચાલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4. Fill in the blanks choosing the correct word from the bracket. જો પેઇન, સેવર અને ઇમ્પોસિબલ અહીંયા આપણને આપેલું છે. તો જોઈએ આપણે જે ખાલી જગ્યાઓ છે તે. સોનિયા હેડે ખાલી જગ્યા ટૂથેચ, તો અહીંયા આવશે સેવર. સોનિયા હેડે સેવર ટૂથેચ. શી કુડ નાઇધર ઇટ એનીથિંગ નોર કુડ શી ગો ટુ સ્કૂલ. સ્ટડિંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન, તો અહીંયા ઇમ્પોસિબલ આવશે અને અહીંયા આવશે પેઇન. ત્યાર પછી આપણે આગળ જોઈએ બીજું. સબસાઇડ, પ્રિસ્ક્રાઇબિંગ અને ટ્રીટમેન્ટ જેવા શબ્દો આપેલા છે. તો આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે, તો અહીંયા જવાબ આવશે પ્રિસ્ક્રાઇબિંગ. હું તમને કેટલીક દવાઓ લખી આપું છું. ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો, અહીંયા જવાબ સબસાઇડ આવશે. સબસાઇડ એટલે કે દુખાવો જે છે તે આવતીકાલ સુધીમાં ઓછો થઈ જશે. ધેન ઓનલી ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ, ટ્રીટમેન્ટ એટલે કે સારવાર. ત્યાર પછી જ આગળની સારવાર જે છે તે શક્ય થશે. ત્યાર પછી ત્રીજું આપણને આપ્યું છે સરફેસ, ઇવેન્ચ્યુઅલી અને રિક્વાયરમેન્ટ. તો જોઈએ ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. If you don't clean your mouth, tiny bites of food inside stick to the of your teeth and in the space between your teeth. Surface, અહીંયા surface જવાબ આવશે. Surface now jumps feed on this food particles that eventually eat up parts of the teeth too. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ચોથું. અહીંયા આપ્યું છે suggest, consult and examine. તો જોઈએ well, she needs to consult a dentist. Examining her teeth, the dentist will suggest restoration of the teeth with a light curd composite filling material. 5મો છે embarrassed, solution અને problem. તો જોઈએ no one should feel embarrassed about physical deformity. Her problem is called crowding. Now there is a solution for the problem also. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. Correct the underlined parts and rewrite the paragraph. તો જો અહીંયા જ્યાં પણ અંડરલાઇન આપેલા છે ને તે શબ્દો ખોટા છે, એની જગ્યાએ સાચા શબ્દો મૂકવાના છે. જો ઓલ ઓફ અસ છે ને એમાં અહીંયા પછી મે છે, તો મેની જગ્યાએ મસ્ટ આવશે. ઓલ ઓફ અસ મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. યુ કેન છે તો અહીંયા યુ શુડ બી અવેર ઓફ ઓલ ટ્રાફિક રૂલ્સ. ઇફ યુ આર નોટ, યુ શુડ છે તો એની જગ્યાએ કુડ આવશે. યુ કુડ ગેટ ઇન ટુ ટ્રબલ. પ્રોમિસ મી ધેટ યુ વિલ ડ્રાઈવ, અહીંયા ડ્રો છે તો એનું ડ્રાઈવ થઈ જશે. ડ્રાઈવ કેરફુલી. ત્યાર પછી આપણે જોઈએ બીજું. તો અહીંયા તમે જોશો તો આપ્યું છે કે કિરણ ઇઝ અ હેલ્ધી બોય. હેલ્ધીનું શું થઈ જશે, તો હેલ્થ છે તો અહીંયા હેલ્ધી બોય થઈ જશે. હિઝ એક્સરસાઇઝ, ધ એક્સરસાઇઝ રેગ્યુલર આપણને આપેલું છે, તો અહીંયા રેગ્યુલરલી આવશે. કિરણ ઇઝ અ હેલ્ધી બોય, હી એક્સરસાઇઝ રેગ્યુલરલી. વી ઓફન ટેક, અહીંયા ટેકન છે તો ટેક થઈ જશે. ટેક ઇઝ એડવાઇઝ ઓન હાઉ ટુ મેન્ટેન અ ગુડ હેલ્થ. કિરણ ઇઝ અવર રોલ મોડલ, તો રોલ જે છે એનો સ્પેલિંગ ખોટો છે, તો ROLE રોલ થઈ જશે. ચાલો ત્યાર પછી આપણે ત્રીજું જોઈએ. તો મોહન વોઝ, અહીંયા ગ્રેઝ છે તો અહીંયા આવશે ગ્રેઝિંગ. હિઝ હર્ડ, અહીંયા હર્ડ છે HERD, હિયર્ડ, એનું હર્ડ થઈ જશે. હર્ડ ઓફ ક્રાઉન્સ ઇન ધ ફિલ્ડ વેન હી હેઝ ગ્રુપ ઓફ બોયઝ ઇન રિવર. મોહન સેટ અંડર અ ટ્રી એન્ડ વોચ ધ બોયઝ. ચાલો ત્યાર પછી ચોથો પેરેગ્રાફ આપણે જોઈએ. તો અહીંયા તમે જોશો તો કેરિંગ છે, તો કેરિંગ જે છે એની જગ્યાએ કેર થશે. યુ આર નોટ ટેકિંગ અ પ્રોપર કેર ઓફ યોર ટીથ. પછી ડુ યુ અહીંયા ક્લીન છે તો ક્લીનનું ક્લીન થઈ જશે. યોર માઉથ આફ્ટર એવરી મિલ. યુ પછી કુડ છે તો કુડની જગ્યાએ શુડ લખવું પડશે. યુ શુડ બ્રશ ટીથ ટ્વાઇસ અ ડે એન્ડ વન ઇન ધ મોર્નિંગ એન્ડ ધેન બિફોર યુ ગો ટુ બેડ. ચાલો તો આ રીતે આવશે અહીંયા જવાબ. ત્યાર પછી આપણે જોઈએ 9મું. કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝિંગ ધ એક્સપ્રેશન્સ ગિવન ઇન ધ બ્રેકેટ. તો અહીંયા જે બ્રેકેટની અંદર આપણને શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી અને આપણે આ ડાયલોગ લખવાના છે. તો જો રોહન સીઝ ડીડ રાઘવ કેચ ધ બોલ. શું રાઘવ બોલ પકડી શકશે? તો રાજ સીઝ નો હી ડીડન્ટ, ના તે નહીં, તેણે ન પકડ્યો. કિરણ સીઝ ડીડ યુ સી પૂજા, તે પૂજાને જોઈ હતી. નીલમ સીઝ યસ આઈ ડીડ, હા મેં જોઈ હતી. ત્યાર પછી ત્રીજું. ફાધર કંઈક પ્રશ્ન પૂછે છે અને પૂજા એનો જવાબ આપે છે ફ્રોમ ધ 10th of March. તો પ્રશ્ન શું પૂછ્યો હશે, તો કે વેન ડુ યોર એક્ઝામ બિગિન. ત્યાર પછી ચોથામાં પણ અમન કંઈક પૂછે છે અને હર્ષ એનો જવાબ આપે છે હી ઇઝ ઇન ધ લાઇબ્રેરી. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો હશે કે વેર ઇઝ જય. Nita says, तो नीता का एक प्रश्न पूछो ने भावी ने जवाब आप्यो. No, she is not at home. एनी मैसेज तो एने प्रश्न पूछो छे के कैन आई स्पीक टू नीता. પછી રાજે કંઈક પ્રશ્ન પૂછો ને અંકિતે એનો જવાબ આપ્યો પોએમ. તો એ પ્રશ્ન પૂછો હશે કે વોટ ડીડ ધ ટીચર ટીચ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 7. તો અહીંયા આપણને કહ્યું છે કે મેચ ધ એક્સપ્રેશન્સ વિથ ધ પ્રોપર ફંક્શન ધે કન્વે. એટલે કે ફંક્શન સાથે આપણે જોડવાનું છે. જો સુમન કેન કુક, તો અહીંયા કેન આપણને આપેલું છે, તો એને આપણે જોડીશું એક્સપ્રેસિંગ એબિલિટી સાથે, કારણ કે કેન જે છે તે એબિલિટી દર્શાવે. બીજું, યુ મસ્ટ ઓબે યોર પેરેન્ટ્સ, તમારે માતા પિતાનું આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તો એક્સપ્રેસિંગ નેસેસિટી, તે આપણી જરૂરિયાત છે. વિમલ માઇટ કમ લેટ, વિમલ કદાચ મોડો આવશે, તો એ પોસિબિલિટી શક્યતા દર્શાવે છે, તો એને પોસિબિલિટી સાથે જોડીએ. તરલા કેન નોટ સિંગ, ગાઈ શકતી નથી, તો એ ક્ષમતા દર્શાવે છે, એટલે એબિલિટી સાથે જોડીએ. પાંચમું, આઈ હેવ ટુ કમ્પ્લીટ માય હોમવર્ક, મેં મારું હોમવર્ક પૂર્ણ કરી નાખ્યું છે, તો આ જે છે તે નેસેસિટી દર્શાવે છે, મારે મારું હોમવર્ક પૂરું કરવું જોઈએ, તો આ નેસેસિટી છે, તો એને સી સાથે જોડીએ. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 8. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વિથ ધ ફંક્શન્સ ગીવન ઇન ધ બ્રેકેટ. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા, તો અહીંયા એક્સપ્રેસિંગ એબિલિટી આપણને દર્શાવવાનું કહ્યું છે, તો જવાબ આવશે કેન રન ફાસ્ટ. ત્યાર પછી એક્સપ્રેસિંગ પોસિબિલિટી, તો વી મે પ્લે ક્રિકેટ ટુમોરો. ત્યાર પછી એક્સપ્રેસિંગ નેસેસિટી, જરૂરિયાત દર્શાવવાની છે, તો વિક્રમ હેઝ ટુ ગો ધેર. ત્યાર પછી ચોથું, ટોમ કેન નોટ સ્પીક ગુજરાતી બટ ખાલી જગ્યા, તો અહીં એક્સપ્રેસિંગ નેસેસિટી દર્શાવવાની છે, તો અહીં આવશે હી મસ્ટ લર્ન ઇંગ્લિશ. ચાલો ત્યાર પછી આપણે પાંચમું જોઈએ. વાઇલ ડ્રાઇવિંગ અ ટુ વ્હીલર્સ, તો અહીં આવશે યુ મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, તો એક્સપ્રેસિંગ નેસેસિટી. ધ સ્કાય ઇઝ ક્લાઉડી, એક્સપ્રેસિંગ પોસિબિલિટી દર્શાવવાની છે, તો સો ઇટ મે રેઇન ટુડે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ નવમું. રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો એ તમે જોઈ શકો છો કે રિધમ ક્લબ વિશે આપણને એક ડેટા આપવામાં આવેલો છે, તો એના ઉપરથી કેટલાક પ્રશ્ન પૂછાશે, જોઈએ આપણે એમના ઉત્તરો. પહેલો સવાલ, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર ટોટ હિયર. અહીંયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાની વાત છે, તો તબલા, હાર્મોનિયમ, ડ્રમ્સ એન્ડ ગિટાર આર ટોટ હિયર. બીજું, ધ ક્લાસીસ આર કન્ડક્ટેડ ખાલી જગ્યા અ વીક, તો જવાબ આવશે ધ ક્લાસીસ આર કન્ડક્ટેડ 3 days અ વીક. ત્રીજું, હુ હેઝ ગીવન ધીસ એડવર્ટાઇઝમેન્ટ, આ એડવર્ટાઇઝમેન્ટ કોણે આપી છે, તો જવાબ આવશે દેવેન પટેલ હેઝ ગીવન ધીસ એડવર્ટાઇઝમેન્ટ. ચોથું, ફોર હાઉ મેની અવર્સ આર ધ ક્લાસીસ કન્ડક્ટેડ, તો આન્સર આવશે ધ ક્લાસીસ આર કન્ડક્ટેડ 2 hours. ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 10. રાઇટ ધ પેરેગ્રાફ ઇન અબાઉટ 15 words ઓન માય બેસ્ટ ફ્રેન્ડ. તો માય બેસ્ટ ફ્રેન્ડ વિશે આપણે 50 શબ્દો લખવાના છે, તો આ પ્રમાણે આપણે લખી શકીએ. જુઓ, આઈ હેવ મેની ફ્રેન્ડ્સ બટ રાજુ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, હી ઇઝ માય ક્લાસમેટ, રાજુ ઇઝ 15 years old, he is a tall and strong, he is a clever student, he always stands first in the class, he looks like an actor, Raju lives near my house, we go to school together and we play together, during the recess we share our snacks each other, in the evening we do our homework together, Raju helps me with my studies, he is a very hardworking and sincere boy, he is a polite too. I am very proud to have Raju as my best friend. He is my best friend. ચાલો ત્યાર પછી અહીંયા જોઈએ તો આપણને એક સરસ મજાની જાહેરાત આપેલી છે કે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન આપણે લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનમાં તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો, જેમ કે પાઠની સમજૂતીની, સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, પ્રશ્ન બેંક જે હોય છે એકમ કસોટી તેમના સોલ્યુશન, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીં તમે મેળવી શકશો. તો જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો. તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ, ભાઈબંધો કે જે ધોરણ 3થી 12માં અભ્યાસ કરતા હોય તેમને પણ આ એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો. અને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ગાલા સ્વાધ્યાય પોથીના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.